हाय फ्रेंड्स, केम छो? फर्स्ट ऑल ऑफ यू गुड मॉर्निंग। मजा माने बता हे? चालो होमवर्क करी लीधु बताए हे? शू आपी तू होमवर्क? बोलो। सिंपल प्रेजेंट टेन्स ने अंदर खाली जग्या करवा आपी थी ने हे? 11 થી 20, 1 થી 10 પહેલાં કરી, એના પછી આપણે 11 થી 20 કરી, બરાબર? તમને પણ લખવા આપી હતી, હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બધાને ખબર પડી ગઈ ને? ઓકે, આવડશે હવે બધાને, બરાબર? ટુ બીના ક્રિયાપદના રૂપો ઇઝ, એમ, આર, હેવ, હેઝ કોની સાથે આવે, ડુ ડઝ કોની સાથે આવે, બરાબર? નકારવાળા વાક્યમાં ડુ નોટ અને ડઝ નોટ, જ્યારે પણ આપણે ડુ નોટ અને ડઝ નોટ મૂકીએ તો એની સાથે મૂળ ક્રિયાપદ આવે। પછી જે ક્રિયાપદ આપેલા હોય, રોજિંદી જે ક્રિયા કરતા હોય, રોજે રોજ જે કરતા હોય, બરાબર, એના જે ક્રિયાપદ હોય, પ્લે, રન, બરાબર, ગો, તો એને શું લાગે? સાદા વર્તમાન કાળમાં એસ કે ઈ એસ અથવા તો બહુવચનનું રૂપ। તો આપણે એના પણ નિયમો જોયા કે વાય આપ્યો હોય, બરાબર, સ્પેલિંગને અંતે વાય હોય, વાયની આગળ સ્વર હોય તો એસ લાગે, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ, ઓકે? એના પછી બીજા ક્રિયાપદ હોય એને એસ લાગે, પછી એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ હોય તો કયો પ્રત્યય લાગે? ઈએસ। તો આ બધા નિયમો આપણે શીખ્યા, એના પછી 1 થી 10 નંબર સુધીની ખાલી જગ્યા કરી, 11 થી 20, અને હવે આપણે 20 પછીની ખાલી જગ્યા લેવાની છે, બરાબર? તો આપણી ટેસ્ટ પણ છે ને હે, રવિવારે 15 ઓગસ્ટ આપણી ટેસ્ટ છે। ટેસ્ટની અંદર જેટલું આપણે ચાલે છે અત્યાર સુધી, એ ટેસ્ટનો કોર્સ છે, ઓકે? ટેસ્ટના કોર્સની અંદર આપણે યુનિટ 2 અને ગ્રામરમાં જે ચાલ્યું છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઓકે, એ હશે। પછી ઇઝ ઇટવાળા પ્રશ્નાર્થ વાક્યો જેમાં યસથી જવાબ આપવાનો, બરાબર? દાખલા તરીકે અહીંયા તમને ચિત્ર છે, અહીંયા હોર્સનું, અહીંયા તમને પૂછ્યું કે ઇઝ ઇટ અ ડોંકી, બરાબર? શું ગધેડો છે? તો અહીંયા આગળી આ ગધેડો છે, ગધેડાનું ચિત્ર છે, તો કે ના, તો અહીંયા પહેલાં લખવાનું નો ઇટ ઇઝ નોટ, અથવા તો નો ઇટ ઇઝ અન, પછી સાચો જવાબ પણ લખવાનો શું છે? તો કે ઇટ ઇઝ અ હોર્સ, બરાબર? આ રીતના વાક્ય હોય તો આમ લખવાનું। હવે દાખલા તરીકે અહીંયા ચિત્ર છે ડોંકી, ડી ઓ એન કે ઈ વાય, અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો ઇઝ ઇટ અ ડોંકી, તો આપણને ખબર છે કે હા, ચિત્રમાં ગધેડો છે, તો અહીંયા લખવાનું યસ ઇટ ઇઝ, આ રીતના વાક્યો હશે, બરાબર, જે ગ્રામરમાં આપણે કરાવેલા છે, ઓકે? પછી વર્કબુકની અંદર જે ખાલી જગ્યા કરાવી છે, ટૂંકમાં આપણો યુનિટ 2, બરાબર, જે આપણે શીખ્યા એ જ હશે, ઓકે? હેવ હેઝવાળી ખાલી જગ્યા શીખ્યા તો એ પણ હશે, અત્યાર સુધી જે આપણે શીખ્યા એ તમારા કોર્સમાં છે। ટૂંકમાં કહીએ તો આપણે યુનિટ 2, ઓકે, યુનિટ 2 જે ગ્રામર અને વર્કબુકની અંદર જે આપણે કરાવ્યું છે એ હશે, ઓકે? તો તમારે તૈયારી કરી લેવાની અને ટેસ્ટ સરસ રીતે ભરવાની, એકદમ ઇઝી છે, તમને આવડે પણ છે, બરાબર, ઓકે? તો આ રવિવારે આપણી ઇંગ્લિશની ટેસ્ટ છે 15 ઓગસ્ટ, બધાએ ફરજિયાત ભરવાની છે, ઓકે? અને પિન પેજમાં ભરવાની, અંદર ને અંદર ભરવાની નથી, ઓકે? પિન પેજ લઈ લેવાનું, અથવા તો પેપર આવે એ પેપરની અંદર જે સપ્લી કહીએ ને આપણે, એની અંદર ભરવાનું, બરાબર? પણ તમારે 5મા ધોરણવાળાને અંદર ને અંદર ટેસ્ટ ભરવાની નથી, અને પેનથી લખવાનું છે, પેન્સિલથી લખવાનું નથી, ઓકે? તો આ બધું તમારે ધ્યાન રાખવાનું, અને ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક, ઓકે? બધું આવડશે, અહીંયા આપણે જે કરાવીએ એ જ છે, બીજું વધારાનું કાંઈ છે જ નહીં, બરાબર? પણ જે કરાવીએ એ રોજે રોજ તૈયાર કરતું રહેવાનું, ઓકે? તો હવે આપણે આગળ વધીએ, આપણે 20 સુધી ખાલી જગ્યા જોઈ ગ્રામરની અંદર, ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હવે એના પછી નંબર 21, તો ચાલો 21 નંબરની ખાલી જગ્યા, ચાલો વાંચો, કોણ વાંચશે? ચાલો, વી ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ,
કૌંસમાં શું છે? કૌંસમાં છે પ્રેત. ઓકે, એના પછી છે 22મી ખાલી જગ્યા. તો 22 નંબરમાં શું છે? ધ ડોગ, ખાલી જગ્યા ધ કેટ. કૌંસમાં શું આપ્યું છે જુઓ? ચેસ, સી એચ એ એસ ઇ. નંબર 23 શું છે? ધે, ખાલી જગ્યા હોમલેટ. કૌંસમાં છે કોમ, સી ઓ એમ ઇ. એના પછી 24માં શું છે? મોહન, ખાલી જગ્યા અપ અ ટ્રી. કૌંસમાં છે ક્લાઇમ, સી એલ આઈ એમ બી. નંબર 25 રીટા, ખાલી જગ્યા સ્કૂલ, અર્લી, ઈ એ આર એલ વાય. અને કૌંસમાં છે રીચ. ઓકે, ચાલો પહેલાં આપણે અહીં સુધી જોઈ લઈએ. તો તમને ખબર છે કે આપણે શું કરવાનું છે, બરાબર? અહીંયા જુઓ ક્રિયાપદ કયા કયા છે? પ્રે, ચેસ, કમ, ક્લાઇમ્બ અને રીચ. તો આ પ્રકારના જ્યારે ક્રિયાપદ હોય ત્યારે આપણે શું કરવાનું છે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો, બાકી એનું એ જ ક્રિયાપદ મૂકી દેવાનું, બરાબર? તો પહેલાં ત્રીજો પુરુષ એકવચન કોણ છે એ આપણે ખાલી જગ્યા જોતું જવાનું અને જોતું જવાનું. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઈટ હોય તો જ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો, બાકી એનું એ જ ક્રિયાપદ મૂકી દેવાનું. ઓકે, તો અહીંયા જોઈએ આપણે ખાલી જગ્યા. વી, ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ, બરાબર? વી એટલે અમે સવારે જાય છે, બરાબર? હવે મોર્નિંગ એટલે શું થાય? તો કે સવાર. ઓકે, હવે અહીંયા જોવાનો તો અહીંયા શું છે? વી છે. વી છે તો કે ત્રીજો પુરુષ એકવચન નથી, હી, સી, ઈટ નથી, તો શું કરવાનું? તો કે એનું એ જ ક્રિયાપદ આવે, તો પ્રેનું પ્રે મૂકી દેવાનું, બરાબર? પ્રેનું પ્રે. ઓકે, સમજાઈ ગયું? અહીંયા આગળ હી, સી, ઈટ હોય તો જ અહીંયા ફેરફાર આવત, પણ અહીંયા હી, સી, ઈટ નથી, વી છે, તો એનું એ જ ક્રિયાપદ મૂકી દો, બરાબર? વી ખાલ જગ્યા ઇન ધ મોર્નિંગ, તો અમે સવારે પ્રાર્થના કરીએ છીએ, બરાબર? રોજે રોજ કરીએ ને, હે, રોજિંદી થતી ક્રિયાઓ, બરાબર? અમે રોજ પ્રાર્થના કરી છીએ. હવે અહીંયા આગળ જુઓ, ધ ડોગ, ખાલી જગ્યા ધ કેટ. ચેસ, ચેસ એટલે પાછળનો, ચેસ, બરાબર? એને ટૂંકમાં એની હરીફાઈ. તો ધ ડોગ, ખાલી જગ્યા ધ કેટ. હવે અહીંયા ધ ડોગ છે તો એ શેમાં ગણાય? ઈટમાં ગણાય, બરાબર? ડોગને ઈટ કહેવાય. ઓકે, તો અહીંયા આગળ ક્રિયાપદમાં ફેરફાર થશે, કેમ? કારણ કે અહીંયા ઈટ છે એટલે. ઓકે, તો અહીંયા જુઓ ચેસ, બરાબર? તો ચેસનું શું થઈ જશે? ચેસીસ, એસ લગાડવાનો ખાલી. ઈ એસ ક્યાં લાગે? તો એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ હોય તો અહીંયા પાછળ ઈ છે એટલે ખાલી એસ લાગશે. અહીંયા ઈટ થતું, અહીંયા ત્રીજો પુરુષ એકવચન એટલે અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થયો. ઓકે, ચાલો હવે અહીંયા શું છે? દે, ખાલી જગ્યા હોમલેટ, બરાબર? તે મોડો, તેઓ ઘરે મોડા આવે છે, કમ એટલે આવું, બરાબર? હવે અહીંયા જોવાનું, અહીંયા કયું સહેલું છે ક્રિયાપદ? કમ. કયું ક્રિયાપદ છે? કમ. હવે અહીંયા જોવાનું, અહીંયા શું છે? દે, તો કે ત્રીજો પુરુષ એકવચન નથી. બરાબર, અહીંયા શું છે? ધે. ધે એટલે કે ત્રીજો પુરુષ એકવચન નથી, એટલે અહીંયા જે હોય એનું એ જ ક્રિયાપદ અહીંયા આવે, એટલે કમનું કમ મૂકી દેવાનું. ધે કમ હોમલેટ, તે ઘરે મોડા આવે છે.
હવે અહીંયા શું છે મોહન ખાલી જગ્યા અપ અ ટ્રી અપ એટલે ઉપર ટ્રી એટલે ઝાડ અને મોહન એટલે નામ છે તો હવે અહીંયા જોવાનું અહીંયા મોહન છે અહીંયા ક્લાયન્ટ છે હવે મોહન શેમાં ગણાય તો કે હિમા બરાબર મોહન હિમા ગણાય તો કે અહીંયા ક્લાયન્ટ છે જે ક્રિયાપદ છે એમાં ફેરફાર થશે કેમ કારણ કે મોહન છે એ હિમા ગણાય અને આપણો નિયમ છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદમાં ફેરફાર કરવાનો તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે તો અહીંયા મોહન છે હિમા ગણાય એટલે અહીંયા શું થઈ જશે ક્લાયન્ટ ઓકે આ આપણો જવાબ ખબર પડે છે ને બધાને ઓકે ચાલો હવે અહીંયા જુઓ એટલે અહીંયા શું થયું ગુજરાતી મોહન ક્લાઇમ્સ અ પટ્રી મોહન ઝાડ પર ચડે છે હવે અહીંયા જુઓ રીટા ખાલી જગ્યા સ્કૂલ અર્લી અર્લી એટલે વહેલા સ્કૂલ એટલે શાળા અને હવે અહીંયા જુઓ રીટા તો ક્રિયાપદમાં ફેરફાર થશે કે નહીં થાય થશે ને હા કેમ કારણ કે રીટા છે એ શેમાં ગણાય સીમાં એટલે ત્રીજો પુરુષ એક વચન બરાબર એટલે ક્રિયાપદમાં ફેરફાર થશે તો અહીંયા રીટા છે હવે અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થાય તો કે હવે જોવાનું અહીંયા તો પાછળ શું છે સીએચ તો કયો પ્રત્યય લાગશે ઈએસ કયો પ્રત્યય ઈએસ કેમ કે આપણો નિયમ છે એસ ડબલ એસ સીએચ એસએચ એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે તો અહીંયા રીટા છે ફેરફાર થશે તો સીએચ પછી ઈએસ પ્રત્યય સમજાઈ ગયું ખબર પડી ગઈ બધાને ક્યાં ફેરફાર કરવાનો તો કે હી સી ઈટ હોય તો જ ફેરફાર કરવાનો બાકી બધા સાથે એનું એ જ ક્રિયાપદ આવે તો સમજાઈ ગયું ખાલી જગ્યામાં બરાબર ચાલો હવે નંબર 26 26 નંબરની ખાલી જગ્યા તો એમાં શું છે તો ચાલો જોઈએ રામુ ખાલી જગ્યા ધ બેલ કૌંસમાં શું છે રિંગ નંબર 27 તો નંબર 27માં શું છે યુ ખાલી જગ્યા અ ભાઈ કૌંસમાં છે જમ્પ નંબર 28 ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધે હેન્ડ્સ કૌંસમાં છે ક્લેપ નંબર 29 29માં ખાલી જગ્યા તો થીફ કૌંસમાં છે કેચ અને નંબર 30 આઈ ખાલી જગ્યા એન એપલ એવરી ડે કૌંસમાં છે ઈટ ઓકે તો 30 સુધીની ખાલી જગ્યા હવે જુઓ બરાબર શું યાદ રાખવાનું છે કે હી સી ઈટ હોય બરાબર તો જ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નહીં તો જે ક્રિયાપદ હોય એ મૂકી દેવાનું ઓકે હવે અહીંયા જુઓ શું છે રામુ રામુ ખાલી જગ્યા ધ બેલ બેલ એટલે ગણ રિંગ કૌંસમાં કયું ક્રિયાપદ છે રિંગ રિંગ એટલે વાગવું વગાડવું બરાબર રિંગ એટલે વાગવું હવે અહીંયા જુઓ અહીંયા શું છે રામુ તો રામુ છે એ શેમાં ગણાય હિમાં ગણાય બરાબર રામુ છોકરાનું નામ હોય ને એટલે હિમાં ગણાય તો કે હી હોય તો અહીંયા ફેરફાર કરવો પડશે કારણ કે શું નિયમ છે હી સી ઈટ હોય તો જ ફેરફાર કરવાનો નહીંતર એનું એ મૂકી દેવાનું બરાબર હવે અહીંયા રામુ છે એટલે કે ક્રિયાપદમાં ફેરફાર થશે તો ક્રિયાપદને શું લાગશે એસ તો અહીંયા રિંગ છે એને મૂકી દેવાનું રિંગ્સ આ આપણો
જવા ઓકે ચાલો હવે અહીંયા શું છે યુ ખાલી જગ્યા અપ હાઈ હાઈ એટલે ઊંચું જમ્પ એટલે કૂદકો મારો યુ એટલે તેઓ ઊંચો કૂદકો મારે છે બરાબર તો જમ્પ અહીંયા શું છે યુ તો કે ત્રીજો પુરુષ એક વચન નથી તો અહીંયા જમ્પનું જમ્પ મૂકી દો આ થઈ ગયો આપણો જવાબ આવડે ને બધાને ઓકે ચાલો હવે અહીંયા શું છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ અહીંયા શું છે ક્લેપ ક્લેપ એટલે તાળી પાડવી ચિલ્ડ્રન હવે અહીંયા જોવાનું ચાઇલ્ડ નથી ચાઇલ્ડ હોત તો એક બાળક તો એ હિમાં ગણા હી અથવા સીમાં બરાબર પણ અહીંયા તો ચિલ્ડ્રન વધારે બાળકો છે બરાબર એટલે બહુ વચન થઈ ગયું આપણો નિયમ શું છે કે એક વચન એ પણ કોણ ત્રીજો પુરુષ એક વચન બરાબર તો જ ફેરફાર કરવાનો બાકી ફેરફાર કરવાનો નહીં તો અહીંયા તો ચિલ્ડ્રન બાળકો છે વધી ગયા તો અહીંયા ક્લેપને કયો પ્રત્યય લાગે એસ કે ઈ એસ તો અહીંયા ક્લેપને શું લાગશે એસ કારણ કે પાછળ વાય કે એસ ડબલ એસ એવું કાંઈ નથી બરાબર એટલે અહીંયા ક્લેપ હોય એને ખાલી શું લાગશે એસ આ આપણો જવાબ ધ ચિલ્ડ્રન ક્લેપ્સ ધેર હેન્ડ્સ છોકરાઓ તાળી પાડે છે તેમના હાથથી ઓકે ચાલો હવે અહીંયા શું છે ધે ખાલી જગ્યા ધ થીફ થીફ એટલે ચોર અને અહીંયા કૌંસમાં છે ક્રિયાપદ કેચ કેચ એટલે પકડો બરાબર ધે એટલે તેઓ તેઓ ખાલી જગ્યા ધ થીફ બરાબર હવે અહીંયા જોવાનું ધે છે તો કે ત્રીજો પુરુષ એક વચન નથી અને અહીંયા શું છે કેચ તો કે ત્રીજો પુરુષ એક વચન નથી તો કેચનું કેચ મૂકી દો અહીંયા હી સીટ હોય તો અહીંયા સીએચના આધારે ઈ એસ લાગે ઓકે પણ અહીંયા ધે છે તો કેચનું કેચ મૂકી દેવાનો ઓકે આ આપણો જવાબ ધે કેચ ધ થીફ તેઓ ચોરને પકડે છે હવે એના પછી શું છે અહીંયા આઈ ખાલી જગ્યા એન એપલ એવરી ડે એવરી ડે એટલે દરરોજ બરાબર એવરી ડે એવરી એટલે દર અને ડે એટલે દિવસ દરેક દિવસે દરરોજ જેને આપણે કહીએ આઈ ખાલી જગ્યા એન એપલ ઈટ એટલે ખાવ હવે અહીંયા આઈ છે બરાબર તો આઈ છે તો કે અહીંયા હી સીટ નથી ત્રીજો પુરુષ એક વચન નથી આઈ છે તો અહીંયા ઈનું ઈચ ક્રિયાપદ મૂકી દો તો ઈટનું ઈટ સમજાઈ ગયું બધાને ઓકે તો અહીંયા જુઓ અહીંયા શું થયું આઈ ઈટ એન એપલ એવરી ડે હું દરરોજ સફરજન ખાઉં છું બરાબર આ એનું ગુજરાતી થયું તો આમાં તમને ખબર પડી ગઈ ક્રિયાપદ મૂકવામાં કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ક્રિયાપદમાં ફેરફાર આવે છે બાકી બધા સાથે જુઓ સોરી અહીંયા ખાલી સ્લેપ જ આવે ભૂલથી લખાઈ ગયું મારાથી કેમ કારણ કે અહીંયા ચિલ્ડ્રન બાળકો વધી ગયા એટલે અહીંયા મૂળ ક્રિયાપદ આવે બરાબર બાકી બધા સાથે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ એસ કે ઈ એસ આવે બાકી બધા સાથે મૂળ ક્રિયાપદ આવે અહીંયા જુઓ રામુ હતું તો આપણે અહીંયા ચેન્જ કર્યું બરાબર બાકી યુ પછી અહીંયા ધ ચિલ્ડ્રન એટલે એ ધેમાં ગણી જાય તો અહીંયા મૂળ ક્રિયાપદ મૂક્યા આપણે બધે સમજાઈ ગયું ઓકે તો આ રીતના હવે ખાલી જગ્યા તમને પૂરતા આવડે બરાબર ઓકે સમજાઈ ગયું ને બરાબર તો ચાલો હવે બીજું આપણે આગળના લેક્ચરમાં જોઈશું આગળના લેક્ચરમાં તમારી જે એક્સરસાઇઝ છે કે જે ક્વેશ્ચન ટુ છે ઉદાહરણ પ્રમાણે નકાર વાક્યોવાળું છે બરાબર પેજ નંબર 58 ઓકે તો પેજ નંબર 58 ઉપરની જે 30 નંબર સુધીની ખાલી જગ્યા હતી ક્વેશ્ચન 1ની એ આપણે પૂરી કરી હવે એના પછીનો જે ક્વેશ્ચન 2 છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું અને અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ કે કેવી રીતના ક્રિયાપદમાં ફેરફાર કરવાનો બરાબર મગજમાં ઉતરી ગયું શું ઉતર્યું કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઈટ હોય અથવા એની જગ્યાએ નામ હોય જે હી સી ઈટમાં ગણાતા હોય તો જ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો બાકી એનું એ જ મૂળ ક્રિયાપદ મૂકી દેવાનું ઓકે તો બરાબર આજનું હોમવર્ક શું છે તો આજના હોમવર્કમાં જે આજે ખાલી જગ્યા લખાવી છે એ તમારે લખી લેવાની લખાવેલ ખાલી જગ્યા એટલે કઈ 21 થી 30 બરાબર શેમાં લખવાની છે ગ્રામરની નોટમાં લખવાની બરાબર શેમાં લખવાની ગ્રામરની નોટમાં જે નોટમાં કહું એ નોટમાં લખવાની જે હોમવર્કમાં કહું એ હોમવર્કમાં લખવાની ઓકે
टूंक में लख्यू छे ग्रामर नोटबुक बराबर। आज खाली जगह आज 21-30 लखावी ओके ई तमारे ग्रामर नी नोटबुक में लखवानी छे बराबर। समझाई गयू सेमा लखवानी छे ग्रामर नी नोटबुक में ओके। हाँ अने जे आमा पूरवानी होय ई पण पूरी लेवानी जे क्वेश्चन वन में जेने पूरवानी बाकी हो 1-30 खाली जगह ए अंदर पूरी ले अने ग्रामर नी नोट में आज खाली जगह है आजनी ई ग्रामर नी नोट में लखवानी छे ओके। तो आतु आपणो आजनो होमवर्क बीजू आपणे आगळना लेक्चर में जोईशुं त्यां सुधी बाय।